ચીખલીના ભ્રમણ ફળિયામાં જલારામ સેવા સમિતિ દ્વારા આગામી 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આગ રક્તદાન કેમ્પમાં ધારાસભ્ય નરેશ પટેલ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ અમિતાબેન પટેલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આગામી યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવ ધર્મ નિભાવ્યો હતો. આજરોજ બ્રહ્મણ ફળિયા યુવક મંડળ, શ્રીરામ યુવક મંડળ અને રાધેકૃષ્ણ યુવક મંડળ દ્વારા શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જન્મજયંતિ નિમિત્તે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું, જેમાં ઘણા યુવાનો પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને 70થી 80 બોટલ અમારે ભેગા કરવાની એક પ્રયત્ન છે. અને આ ભગીરથ કાર્યમાં જલારામ સેવા સમિતિ દ્વારા પણ એક સપોર્ટ મળ્યો છે, તે બદલ અમને પણ ખૂબ ખૂબ આભાર. અને કઈ રીતનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે? આજરોજ બ્રહ્મણ ફળિયા યુવક મંડળમાં શ્રીમાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે. આજે અહીં અમારા અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર અમિતાબેન તેમજ ધારાસભ્ય શ્રી નરેશભાઈ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને દીપ પ્રાજવળથી શરૂઆત કરી હતી. આજના કાર્યક્રમ નિમિત્તે અમારી એવી આશા છે કે અમે 70થી 80 વોટર ભેગી કરી શકીએ અને આ અમારા કાર્યમાં ભગીરથ કાર્યની અંદર ચેરિટી સેવાની સંસ્થાઓ જેવી કે જલારામ સેવા સમિતિ, લાયન્સ ક્લબ અને બીજી અન્ય સેવાભાવી સંસ્થાઓએ પણ અમને સાથ આપ્યો છે અને અમે એવી આજે આશા રાખીએ છીએ કે અમે અમારા ટાર્ગેટને ચોક્કસ અચીવ કરીશું.